नमो रिहंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो उज्जैनम नमो लोये त्रिकालवर्ती सवसाहु मंगलम भगवान वीरो मंगलम गौतमो गरी मंगलम कुंद कुंदर्यो जैन धर्मोस्तु मंगलम सर्व मंगल्य मंगल्यम सर्व कल्याण कारकम प्रदानम सर्व धर्माणम जैनम जयतु शासनम ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः नमः समयसाराय स्वानुभूत्या च कासते चिस्वभावाय भावाय सर्वभावान्तरक्षिते अज्ञानतिमिरान्धानां ज्ञानाजन्यशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानान्यत् करोति किम् परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणम् मङ्गलमयमङ्गलकरं वीतरागविज्ञान नमो ताहि जाते भये हरिहंतादि महान ओम नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य। आखो ज्ञायक भावना स्वरूप नु व्यवस्थित रीते जो विवेचन करवामां आवे कि ज्ञायक भावनी व्यवस्था केता तो ज्ञायक भावनी અપરિણમનપણ એ જ્ઞાયક ભાવનું પરિણમનપણ અને અપરિણમન અને પરિણમનનો ભેદ ન રહે એવું પરિણામીપણ એવી રીતે આખો જ્ઞાયક ભાવનું વસ્તુ વ્યવસ્થાને જો નિહાળવામાં આવે તો સર્વપ્રથમ જ્ઞાયક ભાવ જે છે એ અપરિણામી છે નાયક ભાવ અપરિણામી છે હવે જે નાયક ભાવ અપરિણામી છે તે નાયક ભાવ પરિણામથી રહિત છે બરાબર પરિણામથી રહિત છે એટલે એ ઉત્પાદ વ્યયથી રહિત છે અને ઉત્પાદ વ્યયથી રહિત છે એટલે એ નાયક ભાવ માત્ર છે પરમ પરિણામિક ભાવ માત્ર છે એની અંદરમાં ઉદય ઉપસમ સ્વઉપસમ કે સાયક કોઈ ભાવ એની અંદરમાં લાગુ પડતા નથી એટલે કે એ જે પરમ પરિણામિક ભાવ છે તે નિરપેક્ષ અપરિણામી છે અને જે નિરપેક્ષ અપરિણામી છે તે હું છું કારણ કે નિરપેક્ષ અપરિણામિક નાયક ભાવ તે અનાદિ અનંત નિરપેક્ષ છે અને એ અનાદિ અનંત નિરપેક્ષ એવા પણ છે કે જે ક્યાંય આવતો પણ નથી જે ક્યાંય જતો પણ નથી એટલે કે પરિણામની અંદરમાં આવે પરિણામની અંદરમાં અનુભવાય અને પરિણામની અંદરમાં ન હોય એવી કોઈ પણ વ્યવસ્થા જ્ઞાયક ભાવ વિશેની નથી એટલે કે જે અપરિણામીપણું જે છે જ્ઞાયકનું
તો અનાદિ અનંત એકરૂપ નિષ્ક્રિય અપરિણામી પણ છે. અને આવું જે નિષ્ક્રિય અપરિણામી પણ જે છે એનો સ્વભાવ છે, અને એનો સ્વભાવ હંમેશા નિયમથી અપરિણામીપણો એ જ એનો સ્વભાવ માત્ર છે. એની વ્યવસ્થાની અંદરમાં અપરિણામીપણાની એકરૂપતા છે. એની વ્યવસ્થાની અંદરમાં અપરિણામીપણાની એકરૂપતા છે. એટલે શું કીધું? એટલે કે એ અપરિણામીપણો છોડીને પરિણામ પણ એકાકાર થાય એવી અપરિણામીની વ્યવસ્થા નથી. બરાબર. પરિણામની અંદરમાં એક નાયક એકાકાર થાય, એક થાય, બરાબર, પરિણામની સાથે એક થાય એવી વ્યવસ્થા અપરિણામીની નથી. બરાબર. એટલે કે જેને શાસ્ત્રોક્ત પરિભાષાની અંદરમાં ધ્યેય કહેવામાં આવે છે તે ધ્યેયનું સ્વરૂપ અનાદિ અનંત આવું છે. જેની અંદરમાં કોઈ પણ પરિણામ, સામાન્ય પરિણામ કે વિશેષ પરિણામ, કાંઈ પણ જેની અંદરમાં સમાતું નથી, બરાબર, એવું ધ્યેયનું અનાદિ અનંત સ્વરૂપ છે. હવે આ જે ધ્યેય જે છે ને એ દ્રષ્ટિનો વિષય છે. બરાબર. આની અંદરમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ચલાવી લેવામાં આવતી નથી. એટલે એમ કે જ્ઞાયકને તમે આનાથી જુદો જયારે જુઓ છો ત્યારે દ્રષ્ટિના વિષય લોપાયમાન થાય છે, અને એ દ્રષ્ટિનો વિષય જો લોપાયમાન થાય તો જ્ઞાયક જેવો છે એવો અનુભવમાં આવતો નથી. એક વાત. બીજી વાત, નાયકનો અનુભવ થાય એવી પણ કોઈ વ્યવસ્થા નથી. એટલે અપરિણામીપણાની જે સીમારેખા જે છે એ સીમારેખા એ છે કે પરિણામમાં આવતો પણ નથી અને પરિણામની અંદરમાં અનુભવાતો પણ નથી એવો અપરિણામી છે. ધ્યેયનું જે સ્વરૂપ જે છે એ અનાદિ અનંત આવું છે. પરિણામની અંદરમાં એ આવી જાય અને પરિણામ એને અનુભવ કરી લે એવી વ્યવસ્થા નથી. હવે આ સ્થિતિને સુરક્ષિત હંમેશા રાખીને, એટલે કે પરિણામથી સર્વથા ચિંતાવાળી વ્યવસ્થા સુરક્ષિત રાખીને જ્ઞાનની વ્યવસ્થા સમજવા યોગ્ય છે. જ્યાં સુધી શ્રદ્ધાની વ્યવસ્થાને સુરક્ષિત રાખતો નથી ત્યાં સુધી ન તો સમ્યક જ્ઞાન થાય છે, ન તો શ્રાવકપણું આવે છે, ન તો મુનિપણું આવે છે. એટલે આખી આ જે સ્થિતિ જે છે, મોક્ષ માર્ગની જે સ્થિતિ જે છે એ હંમેશા એક જ સ્થિતિની અંદરમાં આવે છે કે હું અપરિણામી છું. એ છોડીને કોઈ પણ દ્રષ્ટિકોણની અંદરમાં આત્માની અનુભૂતિ હોતી નથી. એટલે સર્વપ્રથમ ધ્યેય જેમ છે એમ સુરક્ષિત રહેવું જોઈએ દ્રષ્ટિની અંદરમાં. સર્વપ્રથમ ધ્યેય જેમ છે તેમ સુરક્ષિત રહેવું જોઈએ દ્રષ્ટિની અંદરમાં. હવે આ એક આખો આખું અપરિણામી ભાવનો મૂળભૂત સ્વભાવ છે અને એ હું છું. આ એક વાત છે. હવે તે જ સમયે જે આ જ્ઞાયક ભાવ હું છું તે જ સમયે જ્ઞાનની વ્યવસ્થા શું છે? એ જ સમયે, બીજા સમયે નહીં, એ જ સમયે જ્ઞાનની વ્યવસ્થા શું છે? તો કે જ્ઞાનની વ્યવસ્થા એવી છે કે એમાં અનાદિ અનંત એક સામાન્ય ઉપયોગનો જન્મ થાય છે. જન્મ થાય છે અનાદિ અનંત સામાન્ય ઉપયોગનો જન્મ થાય છે.
અને એ જન્મ થતા ઉપયોગની અંદરમાં સમસ્ત જગતનો એટલે કે સર્વનો અને એકનો એકનો અને સર્વનો પ્રતિભાસ થાય છે, જેને જ્ઞાકાર કહેવાય છે. હવે આને જ્ઞાકાર શા માટે કહેવાનું એ વાત પણ વિચારણીય છે. બરાબર, કે આ સામાન્ય ઉપયોગના પરિણામ જેને પર્યાયનો સામાન્ય સ્વભાવ પણ કહેવાય છે એની અંદરમાં એકનો એટલે કે જ્ઞાયકનો, જ્ઞાયક એક છે, એકનો અને સર્વનો એટલે સમસ્ત વિશ્વનો લોકાલોકનો પ્રતિભાસ થાય છે. હવે આ પ્રતિભાસ જે થાય છે એને જ્ઞાકાર કહેવાય છે. હવે આ જે જ્ઞાકાર જે નામ પડ્યું છે એનું કારણ પ્રતિભાસ છે. જ્ઞાકાર નામ પડ્યું છે એનું કારણ પ્રતિભાસ છે. કારણ કે પ્રતિભાસને જોઈને એને જ્ઞાકાર કહેવાય છે. જેવું સ્વ જગત છે અને જેવું પર જગત છે એવું એની અંદરમાં પ્રતિભાસિત થાય છે, પ્રતિબિંબિત થાય છે. તો એ પ્રતિબિંબને જોઈને પ્રતિભાસને જોઈને એને જ્ઞાકાર નામ આપવામાં આવ્યું છે. કારણ કે જેવા જ્ઞેયો છે એવા જ્ઞેયોનો આકાર, જેવા જ્ઞેયો છે જેવા બિંબો છે એવું પ્રતિબિંબ અહીંયા છે, જેવા છંદો છે એવો પ્રતિછંદ અહીંયા છે. હવે એ પ્રતિભાસને જોઈને એક જ્ઞાકાર નામ આપવામાં આવ્યું છે. એટલે જીવને જે અનાદિકાળથી ટેવ પડેલી છે જ્ઞાતથી ઉપાડવા માટે, અનાદિકાળથી જે ટેવ પડેલી છે જ્ઞાતથી ઉપાડવા માટે અને પર ને જાણું છું અથવા પર જણાય છે એવી એની અનાદિની જે કુટેવ પડેલી છે એ ટેવને એક વાતની અંદરમાં સર્વતા ઉડાડી દેવા માટે આ જ્ઞાનની સ્વચ્છતા રૂપ પરિણામની અંદરમાં એ આવે છે ત્યારે ઓલી કુટેવનો નાશ થઈ જાય છે. કઈ કુટેવનો? કે જ્ઞાન પરને જાણે છે અને એ જ્ઞાતા બુદ્ધિ છે એવું એને સમજાય છે તો જગત જ્ઞાનમાં જણાય છે, એ બંને કુટેવ છે. અને એ જયારે બંનેનો પ્રતિભાસ છે, સ્વનો અને પરનો પ્રતિભાસ છે, એ પ્રતિભાસ છે તો સ્વચ્છતારૂપ પરિણમન છે. અને સ્વચ્છતારૂપ પરિણમનની અંદરમાં બંધ મોક્ષ નથી. એ સ્વચ્છતારૂપ પરિણમનની અંદરમાં બંધ મોક્ષ નથી, પણ આ તો જગત આખું પ્રતિભાસિત એની અંદરમાં થાય છે, સ્વ જગત અને પર જગત. તો શું થાય છે કે જ્ઞાનની અંદરમાં પર જણાય છે એવી એની જે ભ્રાંતિ હતી ભ્રાંતિ સમાપ્ત થઈ જાય છે. બરાબર, તો એ જે પ્રતિભાસ થાય છે એ શું છે? એ તો જ્ઞાકાર છે. જે પ્રતિભાસ થાય છે હવે એને એની ભાષામાં સમજાવવું પડે છે. શું કામ એની ભાષામાં સમજાવવું પડે છે? કારણ કે હું જ્ઞાન છું ને જગત જ્ઞેય છે એવી એની સમજણ છે. એટલે એ ભ્રાંતિરૂપ સમજણને તોડવા માટે એ જ્ઞાકારથી એને ઉપાડે. પ્રભુ એ જ્ઞેય નથી, એ જ્ઞેય જણાય છે એવું નથી, ખરેખર તો એ જ્ઞાકાર પરિણમન છે. અને એ જે જ્ઞાકાર પરિણમન છે એ જ્ઞાનનું પરિણમન છે, માટે એ જ્ઞાકાર પણ નથી. એટલે આ જ્ઞાકાર શબ્દનો પ્રયોગ કરવા પાછળનું રહસ્ય એ છે કે તું જેને જ્ઞેય સમજે છે એ તારા જ્ઞાનનું જ્ઞેય નથી, પણ એ જ્ઞેયના આકારરૂપ પરિણમન જ્ઞાનની અંદરમાં છે. અને એ પરિણમન બંધ મોક્ષથી રહિત એટલે કે પ્રતિભાસ રૂપ છે. હવે એ જે પ્રતિભાસ રૂપ જે પરિણમન જે છે એ ખરેખર તો જ્ઞાનનું પરિણમન છે, જ્ઞેયનું પરિણમન નથી. એટલે જ્ઞેયનું જ્ઞાન થાય
એવી જ્ઞાનમાં કોઈ વ્યવસ્થા નથી. એ તો ખરેખર જ્ઞાનનું જ્ઞાન છે. એટલે આની અંદરમાં શું થયું? જ્ઞાનનું જ્ઞાન છે એટલા નિર્ણયની અંદરમાં નાસ્તિ રૂપે પરને જાણતો નથી અને પર જણાતું નથી એ વાતનો નિર્ણય થઈ ગયો છે. તમે પ્રતિભાસની અંદરમાં આવ્યા એટલે એ એક એવી સ્થિતિ છે જે સ્થિતિની અંદરમાં સીધે સીધું ભેદ જ્ઞાનની ભૂમિ ઉભી થઈ ગઈ છે. કારણ કે એમાં જે આખી એની વૃત્તિ હતી પર તરફ તે ઉડી જાય છે. હવે આ તો પર જગતની વાત થઈ. હવે સ્વ જગતની શું વાત છે? તો કે એ જે સ્વ જગતની જે વાત જે છે એ જેમની પરનો પ્રતિભાસ હતો એમ અહીંયા સ્વનો પ્રતિભાસ છે. પણ એની વચ્ચે બહુ મોટો આકરો છે. કયો આકરો છે? કે પરના પ્રતિભાસની અંદરમાં તે જ્ઞાનનું જ્ઞાન નહોતું, જ્ઞાનનું જ્ઞાન હતું. અને સ્વના પ્રતિભાસની અંદરમાં શું છે? જ્ઞાયકનું જ્ઞાન છે. માં જ્ઞાનનું જ્ઞાન હતું અને અહીંયા જ્ઞાયકનું જ્ઞાન છે. સમજાય છે આખી પરિસ્થિતિ આખી કે આખી જયારે પરથી લે છે ત્યારે જ્ઞેયનું જ્ઞાન નથી, જ્ઞાનનું જ્ઞાન છે. એટલે એ જ્ઞેયની વ્યવસ્થામાંથી એને ઉડાડ્યો અને જ્ઞાનની વ્યવસ્થામાં લાવ્યો. અને જયારે સ્વના પ્રતિભાસની વાત કરે છે, સ્વ જગતની વાત કરે છે ત્યારે જ્ઞાનનું જ્ઞાન નથી, એ જ્ઞાયકનું જ્ઞાન છે. કે સ્વ જગત તો જ્ઞાયક છે, એ જ્ઞાયકનું જ્ઞાન છે. હવે જયારે જ્ઞાયકનું જ્ઞાન છે એ જ્ઞાયકના જ્ઞાન પણ એ જ્ઞાયકનું જ્ઞાન નથી જાણતું. કારણ કે જે જ્ઞેયની વ્યવસ્થા એને જે સમજાતી હતી એ જ્ઞેયની વ્યવસ્થા હતી નહીં, એ તો જ્ઞાનની વ્યવસ્થા હતી. એ જ્ઞેયની વ્યવસ્થા છે એવી એને ભ્રાંતિ હતી. તો જ્યાં જ્ઞાનનું જ્ઞાન છે એ ભ્રાંતિ એની સમાપ્ત થઈ ગઈ. હવે એ જ પ્રતિભાસની અંદરમાં એટલે કે એ જ પરિણામની અંદરમાં સ્વજગતનો જે પ્રતિભાસ જે છે એ સ્વજગતનો પ્રતિભાસ શું છે? તો કે જ્ઞાયકનું જ્ઞાન છે. એટલે થયું શું? કે જ્ઞાનનું જ્ઞાન અને જ્ઞાયકનું જ્ઞાન એ જ્ઞાયકાર નામને પાઈ નહીં. બરાબર. જે જ્ઞાયકને નામને પામ્યું એ શું છે? જે જ્ઞાયકાર નામને પામ્યું એ શું છે? એ જ્ઞાનનું જ્ઞાન અને જ્ઞાયકનું જ્ઞાન. એટલે એમ કે આજે એમ કે એનો વિસ્તાર પણ જો તમારે કરવો હોય તો આટલો જ કરી શકો કે જેનું નામ જ્ઞાયકાર જ્ઞાન છે એ જ્ઞાનનું જ્ઞાન છે અને જ્ઞાયકાર જ્ઞાયકનું જ્ઞાન છે એનું નામ જ્ઞાયકાર છે. એક વાત. હવે ખરેખર આટલી વાત જે છે એ આખી ભેદપૂર્વકની વાત છે. અને માત્ર જ્ઞાયકારને સમજાવવા માટે, માત્ર પ્રતિભાસને સમજાવવા માટે આ વાત છે. જ્ઞાયકને સમજાવવા માટે નહીં. આ જે વાત જે છે એ તો ખરેખર પ્રતિભાસનું સ્વરૂપ શું છે અને પ્રતિભાસની જે વ્યવસ્થા જે છે એ પ્રતિભાસની વ્યવસ્થાને ચોખ્ખી કરવા માટે એ જ્ઞાનનું જ્ઞાન અને જ્ઞાયકનું જ્ઞાન એનું નામ જ્ઞાયકાર છે. હવે એ જ્ઞાયકાર છે એટલું એ નક્કી કરે છે તો બે વાતનો છેદ એક સાથે ઉડી જાય છે. એક તો એ જ્ઞેયોનું જ્ઞાન છે એટલે કે જ્ઞાયકાર રૂપ પરિણમન છે. જ્ઞાયકાર રૂપ પરિણમન છે એ વાતનો છેદ ઉડે છે. નામ એને જ્ઞાયકાર આપ્યું છે તો પણ એ જ્ઞાયકાર છે એનો છેદ ઉડી જાય છે કારણ કે જ્ઞાનનું જ્ઞાન છે. અને જ્ઞાયકનું જ્ઞાન છે
તો જ્ઞાન નું જ્ઞાન અને જ્ઞાયક નું જ્ઞાન એવા બે પ્રકારનું જ્ઞાન નથી. બરાબર. જ્ઞાન નું જ્ઞાન અને જ્ઞાયક નું જ્ઞાન એવા બે પ્રકારનું જ્ઞાન નું રૂપ નથી. બરાબર. તો કયા પ્રકારે છે પ્રભુ? ખરેખર એ જ્ઞાન તો જ્ઞાયક નું છે, એક પ્રકારે છે. એટલે ઈ બે પણા માંથી એક પણું, જ્ઞાન નું જ્ઞાન અને જ્ઞાયક નું જ્ઞાન એવા બે પ્રકાર સ્વ અને પરના અપેક્ષાએ વિવક્ષાએ ઈ જે બે પણ હતું એમાંથી એક પણામાં આવ્યું કે ખરેખર તો એ જ્ઞાયક નું જ્ઞાન છે. હવે ઈ જે જ્ઞાયક નું જ્ઞાન જે છે એ ખરેખર જ્ઞાયક નું જ્ઞાન નથી. જ્ઞાયક નું જ્ઞાન જે છે તે જ્ઞાયક નું જ્ઞાન નથી, એ જ્ઞાયકપણું છે. હવે જે જ્ઞાયકપણું જે છે એ તો અનાદિ અનંત છે. બરાબર. એ જ્ઞાયકપણું જ્ઞાનની અંદરમાં અનાદિ અનંત છે. અને જ્ઞાનની અંદરમાં અનાદિ અનંત જ્ઞાયકપણું છે એમ પણ નથી. એ જ્ઞાનમાં અનાદિ અનંત જ્ઞાયકપણું છે એમ પણ નથી. બરાબર. બહુ સરસ. એ તો જ્ઞાયક છે. જ્ઞાયક છે. એ જ્ઞાનની અંદરમાં જ્ઞાયકપણું છે અનાદિ અનંત એમ પણ નથી. એ તો જ્ઞાયક છે. જ્ઞાયક છે. હા. એટલે એનો અર્થ શું થયો ભાઈ? કે તમે પ્રતિભાસનો સ્વીકાર કર્યો તો જ્ઞાયક છે એમાં આવી ગયા. બરાબર. એટલે કે જ્યાં પ્રતિભાસ થઈ રહ્યો છે ત્યાં જ્ઞાયક છે, એ જ્ઞાયકનું પ્રસિદ્ધપણું છે ત્યાં એ આવીને ઉભો રહે છે. હવે એક વાત આ જગ્યાએ વિચારવાની છે કે જે જ્ઞાયકનું પ્રસિદ્ધપણું જે છે એ ક્યાં છે? ફરીને જ્યાંથી આપણે શરૂઆત કરી હતી ત્યાં કે સામાન્ય ઉપયોગની અંદરમાં જ્ઞાયકનું પ્રસિદ્ધપણું છે. બરાબર. હવે જે જ્ઞાયક જે છે એ તો ધ્યેય છે. બરાબર. અને એ જ્ઞાયક જ્યાં જણાય છે, જ્યાં જણાય છે એ શું છે? સામાન્ય ઉપયોગ છે. બરાબર. પણ જ્યાં જણાય છે એનાથી સહિત જ્ઞાયક ધ્યેય નથી. બરાબર. એનાથી સહિત જ્ઞાયક જણાતો નથી. એનાથી સહિત જ્ઞાયક ધ્યેય નથી. એનાથી રહિત જ્ઞાયક ધ્યેય છે. એટલે કે આ જે જ્ઞાયક અહીંયા જ્ઞેય છે તે જ્ઞેય થતો જ્ઞાયક ધ્યેય છે. પણ જ્યાં જ્ઞેય થાય છે તેનાથી સહિત જ્ઞાયક ધ્યેય નથી. એટલે જ્ઞેય બે પ્રકારના છે, એક જૂનું અનાદિ અનંત જ્ઞેય છે અને એક નવું ઉત્પન્ન થતું જ્ઞેય છે. તો જે જૂનું અનાદિ અનંત જે જ્ઞેય છે એ ઉત્પાદ વ્યથી રહિત છે. બહુ સરસ. અને નવું જ્ઞેય જે થાય છે તે ઉત્પાદ વ્યથી સહિત છે. બરાબર. કે જો સમય સમય જે ઉપયોગ ઉત્પન્ન થાય છે ને એ તો ઉત્પાદ વિભાવે છે ને? ઉત્પાદ વિભાવે છે. એટલે ખરેખર જ્ઞેય અને ધ્યેય એ અનાદિ અનંત જ્ઞાયક છે. બહુ સુંદર થઈ ગયો. કે જે જૂનું જ્ઞેય છે તે શા માટે? જ્ઞેયનો જ્ઞાયક અને ધ્યેયનો જ્ઞાયક એની વચ્ચે કઈ આતરો નથી, એવું શા માટે? કારણ કે તો જ્ઞાયક છે. એ જ્ઞેયનો જ્ઞાયક અને ધ્યેયનો જ્ઞાયક એમાં બે જ્ઞાયક નથી, એ તો એક જ્ઞાયક માત્ર છે, જાણનાર માત્ર છે. એ જ્ઞાયકમાં જ્યાં અહમ થાય છે ત્યારે એ સામાન્ય ઉપયોગની અંદરમાં આવેલો જ્ઞાયક, એટલે કે સામાન્ય ઉપયોગની અંદરમાં રહેલો જ્ઞાયક લંબાય છે. લંબાય છે. વિશેષ સુધી લંબાઈ છે. વિશેષ ઉપયોગ, સામાન્ય ઉપયોગથી વિશેષ ઉપયોગ સુધી લંબાઈ છે. અને જ્યાં લંબાઈ છે ત્યાં
વિશેષ ઉપયોગ, સામાન્ય ઉપયોગ, જ્ઞાન, જ્ઞાયક, ધ્યાન, ધ્યેય એવું કઈ જ નથી. જ્ઞાયક છે, આત્મા છે. એટલે કે જ્ઞેયાકાર અવસ્થામાં જે જ્ઞાયક છે તે જ્ઞાયક છે, અને સ્વરૂપ પ્રકાશનની અંદરમાં જે જ્ઞાયક છે તે જ્ઞાયક છે. પણ જ્ઞેયાકાર અવસ્થામાં જે જ્ઞાયક છે તે બંધ મોક્ષથી રહિત છે, અને સ્વરૂપ પ્રકાશનની અંદરમાં જે જ્ઞાયક છે તે સહિત છે, કારણ કે તેની અંદરમાં મોક્ષ માર્ગનો જન્મ થાય છે. સ્વરૂપ પ્રકાશનમાં જે જ્ઞાયક છે એ તો સમ્યક જ્ઞાન છે, એ સંવર નિજરાના પરિણામ છે. હવે આ આખી બંધ મોક્ષથી રહિત જ્ઞાયાકાર જ્ઞાયક અને બંધના અભાવરૂપ અને મોક્ષના સદભાવરૂપ સ્વરૂપ પ્રકાશનમાં જ્ઞાયક, એ ચર્ચા જે આખી જે છે, એ વિસ્તાર જે છે, એ વિસ્તરણ જે છે, તે જ્ઞાન પ્રધાન વિસ્તરણ છે. એટલે કે જ્ઞાનની મુખ્યતાથી આ આખો વિસ્તાર છે. પણ જયારે ધ્યેયથી જોવામાં આવે છે ત્યારે જ્ઞાયાકાર અવસ્થામાં જે જ્ઞાયક જે છે તે જ્ઞાયક, અને સ્વરૂપ પ્રકાશનની અંદરમાં જે આવે છે તે જ્ઞાયક, તે જ્ઞાનરૂપ પરિણામનો જ્ઞાયક છે, પણ જ્ઞાયકનો જ્ઞાયક નથી. એ જ્ઞાનરૂપ પરિણામનો જ્ઞાયક તો છે, પણ જ્ઞાયકનો જ્ઞાયક નથી. એ શું કીધું પ્રભુ? કે પ્રતિભાસની અંદરમાં પણ જે જ્ઞાયક આવે છે તે જ્ઞાનની સ્વચ્છતારૂપ જ્ઞાનનું જે પરિણામન જે છે એનો જ્ઞાયક તો છે, અને એ જ્ઞાયક જેવો જ્ઞાયક છે એવો જ્ઞાયક છે. પણ જે જ્ઞાયક છે એ જ્ઞાયક નથી, જેવો છે એવો છે, પણ જે છે એ નથી. કારણ કે જે બિંબ છે એ પ્રતિબિંબમાં આવતું નથી. ભાઈ જ્ઞાનની અંદરમાં આવે છે, કારણ કે જ્ઞાનનો સ્વભાવ અભિન્ન છે, જ્ઞાનનો સ્વભાવ કથનચિત ભિન્ન અભિન્ન છે. તો એ જ્ઞાનની વ્યવસ્થાની અંદરમાં બધું સમાય છે, પણ જ્ઞાયકની વ્યવસ્થાની અંદરમાં એ સમાતું નથી. કારણ કે જે દ્રષ્ટિનો જે વિષય જે છે તે સર્વથા ભિન્ન, તો સર્વથા ભિન્ન છે, એને અભિન્નતાની કોઈ વાત લાગુ પડતી નથી. કારણ કે આખી જે ધ્યેયની જે વ્યવસ્થા જે છે એની અંદરમાં સપનામાં પણ જો પરિણામ સહિતનો જ્ઞાયક આવી ગયું, અથવા પરિણામમાં જ્ઞાયક આવે છે એમ આવી ગયું, અથવા તો પ્રતિભાસની અંદરમાં જે જ્ઞાયક છે ત્રિકાળ જ્ઞાયક છે, એટલે કે બિંબરૂપ જ્ઞાયક છે એમ જો આવ્યું તો પરિણામી ઉપાદેય થઈ ગયો. પરિણામી ઉપાદેય થઈ ગયો, અને જેને પરિણામી ઉપાદેય થયો, કેમ કે અકર્તા પ્રતિભાસે છે ને, એ તો જ્ઞાનીના વચનો છે. હા, એટલે ભાઈ જયારે જ્ઞાનની મુખ્યતાથી જયારે વાત કરવામાં આવે છે ત્યારે જ્ઞાનમાં જ્ઞાયક છે, જ્ઞાનમાં જ્ઞાયક છે એટલો ભેદ પણ સ્વીકારવામાં આવતો નથી. એ જ્ઞાયક છે, પણ જયારે દ્રષ્ટિના વિષયથી જોવામાં આવે છે ત્યાં એ અપરિણામી જ્ઞાયક આવતો જ નથી. આખી વ્યવસ્થા જે છે ને ભાઈ, વ્યવસ્થાને અપરિણામી જ્ઞાયકને જો જોવામાં આવે તો એ અપરિણામી જ્ઞાયક ત્રિકાળ અપરિણામી છે. તે કયા સમય પરિણામનની અંદરમાં પરિણમી જાય અને પરિણમન પોતાનું પરિણમનત્વ ખોરી દે, ગુમાવી દે, અને એને હું જ્ઞાયક છું એવું અનુભવન થાય તો અપરિણામીને શું વાંધો છે? પરિણમન પોતાનું પરિણમન જ તો ગુમાવી દે અને હું જ્ઞાયક છું એવો અનુભવ કરે તો ભલે કરો, પરિણામ પોતાને જ્ઞાયક પડે જુઓ તો ભલે જુઓ. એ અપરિણામી જ્ઞાયકમાં ક્યાં છે? એ જ્ઞાનમાં અપરિણામી ક્યાં છે? એટલે ભાઈ કે અપરિણામી સ્વરૂપ જે જ્ઞાયક જે છે, જે હું છું
એ તો ત્રિકાળ સુરક્ષિત રાખીને જ પછી કોઈ પણ ચર્ચા હોવી જોઈએ. હવે જ્ઞાનની મુખ્યતાથી એ વાત કરવાનો, એટલે કે જ્ઞાનમાં જ નાયક છે, એટલે કે નાયક છે એમ કહેવાની પાછળનો આશ્રય છે. એ આશ્રય શું છે? તો કે આશ્રય એ છે કે જ્ઞેયાકાર જ્ઞાનની અંદરમાં જ નાયક છે. એ જ્ઞેયાકાર જ્ઞાનની અંદરમાં જ્ઞેય નથી, એ જ્ઞેયાકાર જ્ઞાનની અંદરમાં જ્ઞેયના આકારો નથી, એ જ્ઞેયાકાર જ્ઞાનની અંદરમાં જ્ઞાનના આકારો નથી, એ જ્ઞેયાકાર જ્ઞાનની અંદરમાં જ્ઞાન નથી, એ જ્ઞેયાકાર જ્ઞાનમાં તો નાયક છે. એવું જે અભિન્નપણું જે છે, એટલે કે હર સમય મિથ્યા જ્ઞાનના સમયે પણ જ્ઞાયક છે, એવી તો જ્ઞાનની વ્યવસ્થા છે. તો જે જ્ઞાન જ્ઞાયક છે એવી વ્યવસ્થા છે, ત્યાં તને એ જ્ઞાનાકાર જ્ઞેયાકાર કે ફર્ગ નહીં તને જણાય છે? શા માટે, કેવી રીતે તને જણાય છે? કારણ કે એ તો વ્યવસ્થા છે ને ભાઈ, તારામાં તો જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. એ જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે ત્યાં સુધી એને લઈ જવો છે. એ અત્યારે જ્યાં ઉભો છે ત્યાંથી એને ઉથાપવો છે, અને જે સ્થપાયેલો છે ત્યાં સુધી એને મૂકી દેવો છે. માટે કે છે જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. એટલે જે જ્ઞાનનું જે સવિકલ્પાત્મકપણું જે છે, જ્ઞાનનું જે સાકારપણું જે છે, એ સાકારપણા અને સવિકલ્પાત્મકપણાની અંદરમાં પણ જ્ઞાયકની સિદ્ધિ છે. અને જ્ઞાયકની સિદ્ધિ હોવાના કારણે સૌ કોઈને જ્ઞાયક પ્રસિદ્ધ છે. એ સવિકલ્પાત્મકપણાની અંદરમાં પરની પ્રસિદ્ધિ કોઈને છે જ નહીં. પરની સિદ્ધિ ભલે હો, એટલે કે પરનો પ્રતિભાસ ભલે હો, પણ પરની પ્રસિદ્ધિ થાય એવી નિગ્રોથથી લઈને સિદ્ધ દશા સુધીના કોઈ પણ જીવની સ્થિતિ ક્યારેય પણ નથી બની. એનું પ્રતિભાસન થાય છે, અવભાસન થાય છે, એનો ઝળકવું થાય છે, પણ એને જાણવાની પ્રક્રિયા કોઈ દિવસ નથી થઈ. અને જેનાથી અભિન્ન છે એને જાણવાનું નથી, એ તો જણાય છે. અને જે જણાય છે એનું અનુભવન છે, એટલે કે અનુભૂતિની અંદરમાં, એટલે કે પર્યાયની અંદરમાં એ આવી ગયો છે, એટલે કે થવાવાળા પરિણામની અંદરમાં છે. હોવાવાળો જ્ઞાયક છે, તો એ હોવાવાળો જ્ઞાયક છે તો એને કરવા પણ અને જાણવા પણ, એટલે કે દ્રષ્ટિનો દોષ અને જ્ઞાનનો દોષ, કર્તાનો દોષ અને જાણવાનો દોષ સમાપ્ત થઈ જાય છે અને અનુભૂતિ ઉત્પન્ન થઈ જાય છે. તો એના માટે આ જ્ઞાનની અભિન્નતાનું સ્વરૂપ જેને લક્ષમાં આવે છે એને જ્ઞાયકને જાણવું છે, જ્ઞાયકનો અનુભવ કરવો છે, એવો વિકલ્પથી એ નિર્વિકલ્પ થઈ જાય છે. અને એવા વિકલ્પથી જયારે નિર્વિકલ્પ થઈ જાય છે ત્યારે એની પરિણતિ પણ, એના પરિણમન પણ નિર્વિકલ્પ રૂપે પરિણમી જાય છે. એટલે કે ક્ષણિક અભેદ થઈ જાય છે. એ ક્ષણિક અભેદ થઈ જાય છે એટલે ધ્યેયપૂર્વક જ્ઞેય થયું એમ કહેવાય છે. ધ્યેય પણ જ્ઞાયક છે ને જ્ઞેય પણ જ્ઞાયક છે. આખી વ્યવસ્થાને ભાઈ જ્ઞાનથી એક વખત અવલોકવામાં આવે તો નિર્બોધ થઈ જાય છે. અને નિર્બોધ શું કામ થાય છે? કે જ્ઞાયક છે, જ્ઞાનમાં જ્ઞાયક છે એમ નહીં, જ્ઞાયક છે એવો નિર્ણય થઈ જાય છે. એવો નિર્ણય થઈ જાય છે અને હું જ્ઞાયક છું એવો અનુભવ થઈ જાય છે. અને છતાં જ્ઞાયક ભિન્ન રહી જાય છે. એવી આખી અપરિણમન, અપરિણામી રૂપ પરિણમન, એવી સ્થિતિ અંતરંગમાં સર્જાઈ જાય છે. એટલે કે પરિણામ એક સમયને માટે અપરિણામી થઈ જાય છે. સ્વભાવ અપરિણામી છે અને પરિણામ એક સમય માટે અનુભવાઈ જાય છે. એટલે પરિણામ અપરિણામી થાય છે અને આ પરિણામ અપરિણામી થાય છે, એ થાય છે એમ અપરિણામી નથી થતા. હું અપરિણામી છું એમ અપરિણામી થાય છે. અને એ થાય છે એ ખરેખર થાય છે અને ખરેખર થતા નથી. એટલે કે એ એક સમય માટે ભેદ વિકલ્પ જે સમાપ્ત થઈ ગયો એ અપરિણામી થાય છે નિર્વિકલ્પની અંદરમાં. પરિણામ અપરિણામી થાય છે અને પરિણામ અપરિણામી થાય છે તો એ પરિણામી કહેવાય છે.
પણ આ પરિણામીની અંદરમાં આ પરિણામી આવતો નથી. એવી આખી જ્ઞાયકની એક અભૂતપૂર્વ વ્યવસ્થા છે. પણ જયારે જ્ઞાનથી જોવામાં આવે છે, જ્ઞાનથી કહેવામાં આખી અભિન્નતાને ગ્રહણ કરતું પરિણમે છે. અને જયારે અભિન્નતાને ગ્રહણ કરતું પરિણમે છે ત્યારે એની અંદરમાં કોઈ પણ પ્રકારના ભેદ પડતા નથી. ભાઈ ભેદ પડતા નથી એટલે તો જ્ઞાનની અંદરમાં કોઈ ભેદ છે નહીં, તો ભેદ પડતા નથી. અને ધ્યેયની અંદરમાં એ પર્યાયની અંદરમાં કોઈ દિવસ આવે એવી અપરિણામીની વ્યવસ્થા નથી. એટલે અપરિણામી અપરિણામી જ છે. તો પછી આ પર્યાયની અંદરમાં અપરિણામી આવે છે, જેને પરિણામી કહેવાય છે, એ શું છે? તો કે પર્યાયને પૂછું, તે પર્યાય જાણે શું છે. પણ હું તો અપરિણામી છું. પર્યાયમાં નાયક વિદાય છે તો એ પર્યાયને ખબર, હું તો આવેદક છું. એવું જેનું અપરિણામીમાં અહમ પ્રસરે છે એને જ પરિણામની અંદરમાં જ્ઞાયક વેદાય છે. પણ આવું પ્રસરે તો આવું જ્ઞાયક વેદાય છે એવા લક્ષ્ય કોઈ દિવસે પ્રસરતું નથી. એટલે કે એ અપરિણામીની અંદરમાં અહમ કરે અને એના ફળની અંદરમાં પરિણામની અંદરમાં જ્ઞાયક વેદાઈ જાય, માટે એ અપરિણામીની અંદરમાં અહમ કરે. એમાં કોઈ દિવસ અપરિણામી આવતો પણ નથી, અનુભવાતો પણ નથી, અને સ્વસંવેદનમાં પણ આવતો નથી. હું અપરિણામી છું, હું અપરિણામી છું. એમાં પછી પરિણામની અંદરમાં જે થતું હોય તે થાય, મારે સવેરી સાથે કઈ નિસ્બત નથી, કેમ કે હું તો પર્યાયથી સર્વથા રહી છું. તેવી આખી એક અદભુત રમત અંદરની દ્રષ્ટિના વિષયની અને જ્ઞાનના વિષયની જેને સમજાય છે. હવે કોને સમજાય છે? કે જે જ્ઞાનના વિષયને સમજીને જ્ઞાનના વિષયને છોડી દે છે અને દ્રષ્ટિના વિષયને પકડીને એમાં જે જામી જાય છે એને જ આ સ્થિતિ સર્જાય છે. એટલે હવે જ્ઞાનનું સ્વરૂપ જ્ઞાનની અંદરમાં જ્ઞાયક છે અને જ્ઞાયક છે એ વાત સમજવા યોગ્ય તો છે. શેના માટે? આ જ્ઞેયથી પાછા આવવા માટે, જ્ઞેયાકારથી પાછા આવવા માટે. કારણ કે અહીંયા જ્ઞાયક છે, એ જ્ઞાયક છે તો એ ખરેખર જ્ઞેય પણ નથી અને જ્ઞેયોના આકારો પણ નથી, જ્ઞાયક છે. કારણ કે જ્ઞાનની અંદરમાં જ્ઞાયક જ્ઞેય અને જે જણાય છે તે જ્ઞાન, એવું જ્ઞાન જ્ઞેયનું પણ સ્વરૂપ નથી. જ્ઞેય તો જ્ઞાયક છે કે જયપૂર્વક જ્ઞેયરૂપ જ્ઞાયક, એ બધા ભેદની અંદરમાં એને રસ નથી, એની અંદરમાં રસ ઉડી જાય છે કે હું જ્ઞાયક ધ્યેય છું. એ ધ્યેયપૂર્વક નહીં તો થાય છે ને, એ નહીં તો થાય છે ને, એને કોઈ દિવસ નહીં થતું નથી. એટલે જેને ક્ષણિકની અંદરમાં રસ છે એને ધ્યેય નિરસ છે, અને જેને ધ્યેય નિરસ છે એને જ્ઞાયક નહીં સરસ થઈ શકતો નથી. એટલે ભાઈ એક આવી એક અપૂર્વ સ્થિતિ અંતરની છે. એ જ્ઞેયાકારની અંદરમાં જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, એમાં જ્ઞેય અને જ્ઞાયકના ભેદ ન રહે, જ્ઞાન અને જ્ણાયકના ભેદ ન રહે અને જ્ઞાતાપણું ઉત્પન્ન થઈ જાય. એવી વાત આ જ્ઞેયાકાર જ્ઞાનની અંદરમાં એટલે કે પ્રતિભાસની અંદરમાં છે. કારણ કે જ્ઞેયાકાર જે થાય છે પરિણામ, એ પરિણામની અંદરમાં જ્ઞાયક છે. એવો જેને સ્વીકાર થાય છે કે હું જ્ઞાયક છું એમ જ એનો ભાવ ઉત્પન્ન થાય છે. કારણ કે જ્ઞાયકાર તો છે નહીં, એટલે કે જ્ઞાયકાર નથી એટલે પ્રતિભાસ નથી એમ નહીં, જ્ઞેયનો આકાર નથી. એટલે સોપરનો પ્રતિભાસ રહી જાય, એ પ્રતિભાસના પરિણામથી રહિત જ્ઞાયક સુરક્ષિત રહી જાય. એટલે કે પ્રતિભાસ જે થાય છે એવા સામાન્ય ઉપયોગથી રહિત જ્ઞાયક સુરક્ષિત રહી જાય, અને સુરક્ષિત રહીને જ્ઞાયક જ્ઞેય થઈ જાય, અને એમ છતાં આ ધ્યેય છે આ જ્ઞેય છે એવા કોઈ પણ પ્રકારના વિકલ્પ ન રહે અને જ્ઞાયક અનુભવાઈ જાય,
સ્વસંવેદન ની અંદર માં આવી જાય અને એ સ્વસંવેદન ની અંદર માં આવી જાય અને આવેદક રહી જાય એવી આખી એક અભૂતપૂર્વક નાયક ની વ્યવસ્થા છે. આટલી જ વ્યવસ્થા એને સમજવા યોગ્ય છે. કોઈ પણ પ્રકારના નાયક સંબંધીના વિકલ્પ ન રહે એવી સ્થિતિ આની અંદરમાં સમજાઈ જાય છે. એટલે ન્યાયકાર જ્ઞાનની અંદરમાં ખરેખર પ્રતિભાસનું સ્વરૂપ છે તો કે બરાબર છે. એક ન્યાયકાર જ્ઞાનની અંદરમાં ખરેખર જ્ઞાનાકાર છે તો કે બરાબર છે. એક ન્યાયકાર જ્ઞાનની અંદરમાં ખરેખર જ્ઞાન છે તો કે બરાબર છે. એક ન્યાયકાર જ્ઞાનમાં જ્ઞાયક છે, જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તો કે બરાબર છે. એક ન્યાયકાર જ્ઞાનમાં જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે એમ નહીં, એ ભાવમાં જ્ઞાયક છે તો કે બરાબર છે. મને આ આખી અવરોધ પડે આ વાતની સ્વીકૃતિ થઈ જાય અને એ સ્વીકૃતિની અંદરમાં પરનો નિષેધ સહેજે વર્તે, કારણ કે આની સ્વીકૃતિ એનો અર્થ ઓલાની આ સ્વીકૃતિ છે, ત્યાં સુધી હજી સાપેક્ષતા છે. અને એ નિરપેક્ષ પણ હું નાયક છું એવું સમજાઈ જાય તો એ અનુભવાઈ જાય, સ્વસંવેદન થઈ જાય, એવી આખી આ જ્ઞાયકાર જ્ઞાનની પરિસ્થિતિ છે. કારણ કે એ જ્ઞાયકાર જ્ઞાનની એને વાત કરી એમાં એ પ્રયોગની અંદરમાં આવી ગઈ. સર્વસમ અને ધારણા જ્ઞાનમાંથી બહાર નીકળીને એ પ્રયોગની અંદરમાં આવી ગઈ. કારણ કે આ જે ઉપયોગ જે છે તે ઉપયોગમાં ઉપયોગ છે, તે ઉપયોગમાં ઉપયોગ છે અને ઉપયોગમાં ઉપયોગ છે એવા નિર્ણયની અંદરમાં ખરેખર ઉપયોગમાં ઉપયોગ એટલે ઉપયોગવાદ છે અને ઉપયોગવાદથી જોવે છે તો ઉપયોગવાદ ઉપયોગવાદમાં છે, ઉપયોગમાં નથી. એટલે ધ્યેયનું સ્વરૂપ અને જ્ઞેયનું સ્વરૂપ જેમ છે એમ ચોખ્ખું થઈ ગયું. એને ઉપયોગનો ઉપયોગ છે, એની અંદરમાં નાયકનો અનુભવ થઈ ગયો. હવે ક્યાં નાયકનો ઉપયોગ છે કે ઉપયોગમાં ઉપયોગ છે એવા નાયકનો અનુભવ થઈ ગયો. પણ એ વાત ઉપયોગમાંથી બહાર આવ્યા પછીની છે. ઉપયોગની અંદરમાં તો નાયકનો અનુભવ છે, બહાર આવે છે પછી કે આ નાયકનો અનુભવ થયો તો તેના ઉપયોગમાં ઉપયોગના નાયકનો અનુભવ થયો. પણ આ પરિણામી નાયકનો અનુભવ ન થયો, પણ તે આ કારકને આવેદન રહે છે. પણ વિકલ્પમાં આવ્યા પછીની સ્થિતિ છે, એ નિર્વિકલ્પની અંદરમાં તો નાયક છે. પરમ કૃપાળુ અનંત ઉપકારી શ્રી સદગુરુદેવનો જય હો.